એકલે ઇન્ડિયામાં આવતી કાલે તમે શીખશો ઓરિએન્ટલ બાસ્કેટ અને ગોરમો રિંગ પ્લેટર. જુઓ ચકલે ઇન્ડિયા, સ્પોન્સર્ડ બાય વાઘ બકરી ચા. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અજર બિહારી. તો ચેમ્પિયન્સના મહાસંગ્રામમાં આપનું સ્વાગત છે, હું છું પ્રવીણ. તો આઈપીએલ 6ની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે ટુર્નામેન્ટમાં હારથી શરૂઆત કરી છે અને રાજસ્થાને હોમ ગ્રાઉન્ડ પર પોતાનો અજય રહેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે, જેથી હવે મુંબઈ ઇન્ડિયન્સ માટે જીતનું ખાતું ખોલાવવું સૌથી મુશ્કેલ બની ગયું છે. આ સિવાય આજે ચેન્નઈ સુપર કિંગ્સ એટલે કે આઈપીએલ 6ની રનર્સઅપ ટીમ ટાઇટન્સ સામે રમીને શરૂઆત કરશે અને મેઇન રાઉન્ડની અભિયાનમાં શરૂઆત કરશે. તો આવો શરૂ કરીએ રસપ્રદ વાતોથી ભરેલી ચેમ્પિયન્સનો મહાસંગ્રામ. તો આઈપીએલ 6ની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે હારથી શરૂઆત કરી છે. ચેમ્પિયન્સ લીગના ઓપનિંગ મુકાબલામાં મુંબઈ રોયલ્સ સામે એકદમ બેઅસર દેખાય. મુંબઈએ ટુર્નામેન્ટમાં હારથી શરૂઆત કરી તો રોયલ્સે હોમ ગ્રાઉન્ડ પર અજય રહેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો. ઇન્ડિયન્સની હારથી શરૂઆત. રોયલ્સ પોતાના ગઢમાં અજય. રોયલ્સની યુવા બ્રિગેડ સામે ઇન્ડિયન્સ લાચાર. આઈપીએલ 6ની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે ચેમ્પિયન્સ લીગમાં હારથી શરૂઆત કરી છે. રોયલ્સે પોતાના ગઢ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આઈપીએલ 6નો અજય રેકોર્ડ જાળવી રાખ્યો છે. ઓપનિંગ મેચમાં જ રોયલ્સે ચેઝ કરવાનો નિર્ણય કર્યો. સ્પોટ ફિક્સિંગના કારણે રોયલ્સ પાસે સ્પિન ડિપાર્ટમેન્ટમાં કોઈ ક્વોલિટી સ્પિનર્સ નથી. રોયલ્સ શરૂઆતથી જ ઇન્ડિયન્સ પર હાવી રહ્યું. રોયલ્સનો પેસ ડિપાર્ટમેન્ટ દ્રવિડના વિશ્વાસ પર ખરો ઉતર્યો અને ઇન્ડિયન્સ માત્ર 43 રનમાં 4 વિકેટ ગુમાવી ચૂક્યું. જોકે ત્યારબાદ પોલાર્ડ અને રોહિત શર્માએ ટીમની ઇનિંગ ટ્રેક પર લાવી અને 5મી વિકેટ માટે મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી, પરંતુ ડેથ ઓવર્સ પહેલા શર્મા આઉટ થતા મુંબઈ 160 રનનો આંકડો પાર કરવામાં નિષ્ફળ રહી. શર્મા 44 રન સાથે ટીમનો હાઈએસ્ટ સ્કોરર રહ્યો. આંતરરાષ્ટ્રીય કરિયર મેં ભી કાફી સૂટ બૂટ કે સાથ ખેલતે હૈ રન આઉટ દ્વારા. બાદ મેં જાકર રોહિત શર્મા ને જો બહોત હી શાનદાર 44 રન કિયે થે વો ઇસ પર માનના ચાહતે. તો પોલાર્ડે 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી જેની મદદથી ઇન્ડિયન્સ 20 ઓવરમાં 7 વિકેટે 142 રન નોંધાવ્યા. તો જવાબમાં રાજસ્થાને બીજી જ ઓવરમાં કેપ્ટન દ્રવિડની વિકેટ ગુમાવી દીધી. દ્રવિડ સસ્તામાં આઉટ થયો. તો બીજી તરફ રહાણે અને સેમસને બીજી વિકેટ માટે 78 રન જોડ્યા, જેની મદદથી રાજસ્થાને મેચ પર પકડ મજબૂત બનાવી દીધી. અંતે ઋષિ ધવને રહાણેની વિકેટ સાથે બીજી વિકેટની ભાગીદારી તોડી, પરંતુ તેનાથી રાજસ્થાન રોયલ્સના રન રેટમાં કોઈ ફરક ન પડ્યો. સંજુ સેમસને આઉટ થતા પહેલા ચેમ્પિયન્સ લીગની અર્ધસદી ફટકારી દીધી, જેનાથી રોયલ્સની ઓપનિંગ મેચમાં જીત નિશ્ચિત બની ગઈ. સેમસંગ પોલાર્ડનો શિકાર બન્યા બાદ બિની વોટસને આસાનીથી ઇન્ડિયન્સના હાથમાંથી મેચ છીનવી લીધી. મેચને અંતે બિન્ની અને વોટસન 27-27 રન બનાવી અણનમ રહ્યા.
સાથે જ રોયલ્સે આઈપીએલ 6 ની જેમ હોમ ગ્રાઉન્ડ પર અજય રહેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો. રોયલ્સ તરફથી રાઇટી મીડિયમ પેસર વિક્રમજીત મલિક મેચનો હીરો રહ્યો. 3 વિકેટની સાથે મલિક મેન ઓફ ધ મેચ રહ્યો. ઓપનિંગ મેચમાં હાર બાદ ઇન્ડિયન્સ બીજા લીગ મુકાબલામાં ન્યૂઝીલેન્ડની આટોગા વોલ્ટ્સ સામે ટકરાશે. જયપુરમાં અભિયાનની શરૂઆત કર્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન્સ લીગની બીજી મેચ આ મેદાન એટલે કે મોટેરા પર રમશે. અહીંયા સૌની નજર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પર રહેશે, કેમ કે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ સચિન તેંડુલકર બીજી વખત મોટેરામાં રમશે. અને ખાસ કરીને જ્યારે સચિનની નિવૃત્તિનો મુદ્દો હાલ ઉછળી રહ્યો છે, તો અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓને સચિનની બેટિંગનો નજારો જોવા મળશે. જીતુ મકવાણા સાથે પ્રવીણ મકવાણા, GSTV અમદાવાદ. આઈપીએલ 6ની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે ચેમ્પિયન્સ લીગમાં હારથી શરૂઆત કરી છે. રોયલ્સે પોતાના ગઢ એટલે કે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં અજય રહેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ચેમ્પિયન્સના મહાસંગ્રામમાં આજે આપણી સાથે ચર્ચા કરવા GSTV સ્ટુડિયોમાં છે ક્રિકેટ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, GSTV સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ પૂછવા માંગીશ, જે વસ્તુ આપણે ગઈકાલે ડિસ્કસ કરી હતી કે રાજસ્થાન જ્યારે પણ હોમ ગ્રાઉન્ડ પર રમે છે એમાં પણ ભલે દિગ્ગજ ટીમ હોય, મુંબઈ જેવી દિગ્ગજ ટીમ હોય, કાલે ઓવરઓલ મેચની જો વાત કરીએ મુંબઈની ટીમ બેટિંગ અને બોલિંગ લાઇનઅપમાં બંનેમાં બે અસર દેખાય. નહીં, ચોક્કસ. આપણે કાલે જેમ વાત કરી હતી કે રાજસ્થાન રોયલ્સની જે ટીમ છે એ સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર સવાઈ પુરવાર થાય છે, અને ગઈકાલે એ જ પ્રમાણે એમની જે પ્રાયોરિટી છે, એમની જે ટોપમાં રહેવાની જે ક્ષમતા છે, ટોપમાં રહેવાની ક્ષમતા રાહુલ દ્રવિડ, તેની કેપ્ટનશીપ અને બોલર્સ અને બેટ્સમેન, આ બધાએ પૂરી કરી એમ કહી શકાય. ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ પાસે જે રીતે જોયું કે સારા બોલર્સ અથવા તો બેટ્સમેન હતા નહીં એમ કહી શકાય, ખાસ કરીને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં હરભજન ઓઝા એમણે થોડા ઘણા નિરાશ કર્યા એમ કહી શકાય. એટ ધ સેમ ટાઈમ મલિંગન હતો એટલે એનું પણ થોડું એ થયું. તદુપરાંત ઓવરઓલ જોવા જઈએ તો કેપ્ટનશીપની દ્રષ્ટિએ હું માનું છું ત્યાં સુધી ગઈકાલે રોહિત શર્મા કરતાં રાહુલ દ્રવિડ થોડોક વધુ હોય એમ પુરવાર થયો. બીજી એક ખાસ વાત, સેમસન જે રીતે સંજુ રમ્યો એ ભલે એને ચાન્સીસ મળ્યા બટ હી ટુક હિસ ચાન્સીસ, અને સૌથી નાની વયનો ખેલાડી હોવા છતાં પણ સૌથી સારી રમત દાખવવામાં એટલે કે મેક્સિમમ રન્સ કરવામાં સફળ થયો. ઇફ એવરીથિંગ પુટ ટુગેધર એમ ગઈકાલે લાગ્યું કે રાજસ્થાન રોયલ્સ હજુ પણ સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર અજય છે અને કદાચ અજય રહેશે. તમે સંજુ સેમસનની વાત કરી, બહુ ક્રુશિયલ રોલ હતો આ મેચ જીતાવવામાં. આપણે જો આઈપીએલ 6ની વાત કરીએ તો એક મેચ એવી હતી કે રાજસ્થાન 170 ચેઝ કરી રહ્યું હતું મુંબઈ સામે, અને સંજુ સેમસને અર્ધસદી ફટકારી હતી, બહુ ક્રુશિયલ રોલ પ્લે કર્યો હતો. ફરીથી સંજુ સેમસન એ જ અંદાજમાં ટુર્નામેન્ટની શરૂઆતમાં આવ્યો છે. આપણે વાત કરીએ મહેન્દ્રસિંહ ધોની, દિનેશ કાર્તિક અને ત્યારબાદ રિદ્ધિમાન સહા અને પાર્થિવ પટેલ, આ એક બેકઅપ છે અત્યારે હાલ ઇન્ડિયા પાસે વિકેટ કીપરનું. સંજુ સેમસન માત્ર 18-19 વર્ષનો જ કેરળનો ક્રિકેટર છે. શું લાગી રહ્યું છે ફ્યુચર, એક બ્રાઇટ ફ્યુચર સંજુ સેમસન? નહીં, સી ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ અ લક, અને ગઈકાલે જે રીતે સંજુ સેમસનને લકનો સપોર્ટ મળ્યો એ પણ ભૂલવો ન જોઈએ. કારણ કે કદાચ તમે જે નામો આગળ કહ્યા જે વિકેટ કીપર કમ બેટ્સમેન છે એમને કદાચ એવી તકો જ્યારે જોઈતી હોય ત્યારે અથવા તો ક્રિટિકલ સમયે ટીમને જીતાડવી હોય તે વખતે સારા રન કરવામાં એ વિકેટ કીપરો સફળ થઈ શક્યા નથી એમ કહી શકાય, જે ગઈકાલે સંજુને મળ્યું. એટલે ક્રિકેટની સાથે થોડુંક જો નસીબ હોય અને એ નસીબથી જો રન થાય, કારણ કે તમે કેટલી વાર ડ્રોપ થયા એ ક્રિકેટના ઇતિહાસમાં ક્યાંય લખાતું નથી, પણ તમે કેટલા રન માર્યા, કેટલા તમે 50 કર્યા, કેટલા તમે સેંકડા કર્યા, કેટલા તમે ચોગ્ગા માર્યા ને કેટલા છગ્ગા માર્યા એ જ લખાય છે. એટલે જો આમ જોવા જઈએ તો એની જે રમત છે એ નાની ઉંમરનો ખેલાડી હોવા છતાં પણ એક એનામાં જે ટેમ્પરામેન્ટ છે એ ટેમ્પરામેન્ટનો આપણે અહીંયા આગળ ખાસ ઉલ્લેખ કરવો જ રહ્યો, કારણ કે ચોગ્ગા અને છગ્ગા ફટકારવા ઇટ્સ નોટ ધેટ ઇઝી, અને એકાદ ચાન્સ મળ્યા પછી બીજી વાર પણ એવી રીતના ફરી પરિસ્થિતિમાં સપડાયા પછી પણ એક હિંમત રાખીને કે ગમે તે થાય મારે અહીંયા આગળ રન કરવા આવ્યો છું, હું મારા ચાન્સીસ એ કરવા આવ્યો નથી. એટલે ચાન્સીસને ગણવા કરતાં જે કોઈ તકો એને મળી એ તકોને એણે પોતાની રીતે એન્કેશ કરી, ચોગ્ગા છગ્ગા માર્યા, ટીમને સારો સ્કોર અપાયો, ટીમનું ટોટલ સારું થયું અને અલ્ટિમેટલી ટીમ હેઝ વોન. એટલે હું માનું છું ત્યાં સુધી યસ, હિઝ ટેમ્પરામેન્ટ ઇઝ નીડેડ ટુ બી ટેકન નોટ ઓફ. તો તકને ગ્રેબ કરી છે અને એનું રિઝલ્ટ કાલે દેખાયું. આ સિવાય જો વાત કરીએ, રાજસ્થાન પાસે ટોપ ક્વોલિટી સ્પિનર્સ નથી આ મેચ ફિક્સિંગ બાદ. આપણે અશોક મનેરિયાની વાત કરી હતી, કાલે બે ઓવર અશોક મનેરિયાને કરાવવામાં આવી શરૂઆતમાં દ્રવિડની સ્ટ્રેટેજી મુજબ. આ સિવાય વિક્રમજીત મલિકની વાત કરીશ, આઈપીએલ 6માં એક કે બે જ મેચિસ રમ્યો છે, આ ડોમેસ્ટિક પ્લેયર છે, હજી સુધી કોઈ એટલું બધું ફૂલ્લી ઓળખતું ન હતું, પરંતુ રોજર બિન્ની અને સેન વોટસન
આ બંનેમાં બંનેને એક સારું એવું બેકઅપ વિક્રમ મલિકે પૂરું પાડ્યું છે, જેના કારણે રોયલ્સની ટીમ મુંબઈને 150 રન કરતા અટકાવવામાં સફળ રહી. નહીં કહેવું જ પડે, કારણ કે શરૂઆતમાં જે રીતે બોલિંગ થઈ, કારણ કે હી વોઝ નોટ વેરી મચ નોન, એટલે એના બાઉન્સીસ, એના આઉટસ્વિંગર, એના ઇનસ્વિંગર અને બેટ્સમેન એટલા બધા એને રમેલા નથી કે જેથી કરીને એનો બહુ સ્ટડી કર્યો હોય અથવા તો એને બહુ હેવીલી લીધો હોય. હી વોઝ બીન ટેકન વેરી લાઇટલી. પણ શરૂઆતના તબક્કામાં જેણે જે 2-3 વિકેટો લઈ લીધી અને ત્યાર પછી એક હાઉ ઊભો કર્યો, અને ધ વે ગ્રેટ સચિન તેંડુલકર ગોટ આઉટ, કે ઓફ સ્ટમ્પની બહાર નીકળતા દાડાને ચેસ કરવા જતા વિકેટકીપરના હાથે ઝડપાયો, રોહિત શર્મા રીતે આવડતો, એટલે એમ જોવા જાઓ તો એક જે પ્રેશર બન્યું શરૂઆતની જે વિકેટો પડી એનું જે પ્રેશર એ પાછળના બોલરોને વધારે સારી રીતે બોલિંગ કરવા માટે પ્રેર્યા, અને પ્લસ એમને વિકેટ લેવા માટે પણ એટલી સારી રીતે પ્રેર્યા, જેથી કરીને અલ્ટિમેટલી ટીમનો જો પરફોર્મન્સ તમે જુઓ તો એ શાઇન એટલે થયો, બિકોઝ ઓપનિંગ શરૂઆતના જો તબક્કામાં એક અથવા બે વિકેટો મળી જાય તો ત્યાર પછીના જે આવનાર બોલર્સ છે એ બોલર્સની લાઇન લેન્થ ઓટોમેટિક પરફેક્ટ બની જાય છે. આઈ થિંક દે ઓલ એઝ અ યુનિટ વર્ક વેરી વેલ. તો શરૂઆતમાં જે પ્રેશર ઊભું કર્યું મુંબઈ ઇન્ડિયન્સ પર ટોપ ઓર્ડર પર, તેનો ફાયદો દ્રવિડ એ કપ્તાની તરીકે પણ ઉઠાવ્યો અને બોલિંગ લાઇનઅપમાં પણ બોલરોએ ઉઠાવ્યો, સુઅડબીની સેટ સેન વોટસન કે પછી વિક્રમજીત મલિક. ટોપ ઓર્ડરની વાત કરી, સચિન તેંડુલકર, દિનેશ કાર્તિક બંને કાલે ન ચાલ્યા અને બંને એવા શોટ્સમાં આઉટ થયા, મીન્સ કે મારો લફ્ટેડ શોટ્સ રમવામાં આઉટ થયા. સચિન બોલના ઇનસ્વિંગ આઉટસ્વિંગને સમજી ના શક્યો, કદાચ રોહિત શર્મા અને પોલાર્ડની ભાગીદારી ના હોત તો કદાચ અમિતજી મુંબઈ ઇન્ડિયન્સ 100ની આસપાસ સમેટાઈ જાય. નહીં, તમારી વાત ચોક્કસ સાચી, પણ ક્રિકેટની અત્યાર સુધીનો જે ઇતિહાસ કહે છે એમાં એવું બને છે કે શરૂઆતમાં ધારો કોઈ વિકેટ પડે તો વચ્ચે મિડલ ઓર્ડરમાં બેટ્સમેનો રમે અથવા તો પાછળના ક્રમના બેટ્સમેનો રમે, ખાસ કરીને 20-20 અથવા તો જે લિમિટેડ ઓવર્સનું ક્રિકેટ છે એ ક્રિકેટની અંદર આપણે જોયું છે કે દરેકે દરેકને સ્ટાર બનવાની તક મળે છે. એ તક તે દિવસે કયો બેટ્સમેન લઈ લે છે, કયો ઝડપી લે છે અને ઝડપ્યા પછી કઈ રીતે પોતાની મહેનત આગળ લાવે છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ગઈકાલની જે મેચ તમે જુઓ, જે બેટ્સમેનોએ બોલિંગ કરી, ભલે આ બે બેટ્સમેનો નથી, પણ તે ત્યાર પછી જે પોલર્ડે સરસ બેટિંગ કરી અને જે રીતે રોહિત શર્માએ બેટિંગ કરી, તો અલ્ટિમેટલી સમવન વિલ હેવ ટુ પ્લે. અને કારણ કે એવું છે ને કે આની અંદર શરૂઆતથી જ રનરેટને અથવા તો રનને વધારે એ બનાવવા છે, વધારે રન્સ જોઈશે, કારણ કે ચેસ કરવો છે તો એ, એટલે જે પ્રેશર હોય છે રન બનાવવાનું એમાં શરૂઆતના તબક્કામાં જો વિકેટો મળી જાય તો ઇટ ઓલવેઝ ઇફેક્ટ. અને એ રીતે આઈ થિંક રાજસ્થાન રોયલ્સ, તમે આખી ટીમની તમે સ્ટ્રેટેજી જોવો, જોવો તમે રાહુલ દ્રવિડની, તો હું માનું છું ત્યાં સુધી હી વોન ધ સ્ટ્રેટેજી, કારણ કે એને જે રીતના ચેન્જીસ કર્યા, એના જે બોલિંગ ચેન્જીસ કર્યા, જે રીતે એણે ઓપરેટ કર્યા, જે રીતે ફિલ્ડ પ્લેસમેન્ટ કર્યું, જે રીતને બેટ્સમેનને અમુક શોટ્સ રમવા માટે મજબૂર કર્યા, ધારો કે એણે બાઉન્સર્સનો સારો ઉપયોગ કર્યો, ગઈકાલે હું કહી શકું બોલર્સે કર્યો, પણ હી મસ્ટ હેવ ઇન્સ્ટ્રક્ટેડ કે ભાઈ તમે ઓફ સ્ટમ્પ ઉપર બહાર નીકળતો હતો, થોડો રાઇઝ થતો હોય તો ભલભલા બેટ્સમેનો જ્યાં થાપ ખાઈ જાય છે. અને ગઈકાલે રોહિત શર્મા અને સચિન તેંડુલકર આ બંને બેટ્સમેનો એ રીતે થાપ ખાઈ ગયા. એટલે આઈ બિલીવ કે રાહુલ દ્રવિડની જે સ્ટ્રેટેજી, રાહુલ દ્રવિડની જે ક્રિકેટિંગ સેન્સ છે, દેટ ઇઝ વર્કડ વેલ એઝ કમ્પેર ટુ રોહિત શર્મા. ગઈકાલે જ આપણે કિરાટ સાથે જ્યારે વાત થઈ ત્યારે વી વર ડિસ્કસિંગ અબાઉટ કેપ્ટનશીપ, તો કાલે જો જોઈએ તો રોહિત શર્મા કરતાં કદાચ મારા મતે રાહુલ દ્રવિડ એક ઊંચો કેપ્ટન સાબિત થયો છે. તો બંને જે કેપ્ટન છે તેની કેપેબિલિટીની સ્ટ્રેટેજીમાં અને કેપેબિલિટીની કમ્પેરિઝનમાં ઓપનિંગ ગેમમાં રાહુલ દ્રવિડ સૌથી ચડિયાતો સાબિત થયો. જો તમે અનનોન પ્લેયર્સની વાત કરતા હો તો મુંબઈ ઇન્ડિયન્સ પાસે પણ જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ લીગમાં નથી, અક્ષર પટેલની વાત કરવા માંગીશ. તો હવે મુંબઈ ઉપર એક પ્રેશર છે કમબેક કરવાનું, જીતનું ખાતું ખોલાવવાનું, સામે પણ ટીમ અનનોન છે, તો અનનોન ટીમ સામે શું અક્ષર પટેલ જેવા અનનોન પ્લેયર્સને ઉતારી શકાય? સી, પ્લેયર્સ તો કદાચ ચેન્જીસ થશે, પણ ખાસ કરીને જો તમે જુઓ તો તમે કીધું કે અનનોન ટીમ છે એમની સામે, એટલે મુંબઈ ઇન્ડિયન્સ જ્યારે ઓટાગો સામે રમવાના છે, હવે એ ટીમ એવી છે કે જેણે ત્રણ ટીમોને ઓલરેડી પેવેલિયનમાં મોકલી ચૂક્યા છે, મીન્સ દે હેવ વોન ઓલ 3 મેચિસ દે હેવ પ્લેડ. એટલે એ પર્ટિક્યુલર ટીમને પણ જો લાઇટલી લઈને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા એમ માનતો હોય કે આ ટીમને સામાન્ય રીતે સામાન્ય ટીમ ગણીને હરાવી શકાય, આઈ થિંક ઇટ્સ અ બિગ મિસ્ટેક. સો હી વિલ હેવ ટુ પ્લાન ઇ સ્ટ્રેટેજી, એ આખી ટીમ તરીકે એક યુનિટ તરીકે જો પરફોર્મ કરવું હશે, આ ટીમને જો તમારે ડિફીટ કરવી છે તો પણ તમારી સ્ટ્રેટેજી, તમારા પ્લાન્સ, તમારા પરફેક્શન્સ યુ હેવ ટુ એપ્લાય, અધરવાઇઝ યુ કેનોટ વિન. કારણ કે અહીંયા તો 20-20ની મેચ છે, ટચ એન્ડ ગો. આઈ મીન ઇફ યુ આર એબલ ટુ ડૂ સમથિંગ વેલ, અધરવાઇઝ તમે કંઈ ના કરી શકો. ધ વે
બેટ્સમેનો પ્લેડ યસ્ટરડે. તમે કહ્યું કાર્તિક ના રમ્યો, સચિન તેંડુલકર ના રમ્યો. હવે સચિન તેંડુલકરની મોટા ભાગે જોવા જઈએ તો આ ચેમ્પિયન્સ લીગની કદાચ છેલ્લી હોઈ શકે, પણ એટ ધ સેમ ટાઈમ હી વુડ લાઈક ટુ સ્કોર રન્સ, કારણ કે એનામાં હજુ પણ જે રનની હંગર તો છે જ, પણ એ સાથે સાથે જે ટેમ્પરામેન્ટ, જે રિફ્લેક્સીસ, જે મુમેન્ટની સાથે ગતિ એની જે બેટની જે છે, હું માનું છું તો ક્યાંક કંઈક એમાં થોડોક વિક્ષેપ પડ્યો એવું ગઈકાલે મને લાગ્યું. બિકોઝ હી વોઝ નોટ એટ ઓલ કમ્ફર્ટેબલ એટ સર્ટન લેવલ. અમુક જે શોર્ટ્સ રમ્યો હતો એના ડ્રાઇવ્સ જતા ઈ વોઝ નોટ વેરી પરફેક્ટ. એટલે બની શકે, પણ હું જે માનું, તમે જેમ કહ્યું કે નવા ખેલાડી, એટલે કોઈ પણ ખેલાડી, હું માનું છું ત્યાંથી નવો ખેલાડી લેવાથી એક ફાયદો એ થાય છે કે નવો ખેલાડી પોતાની જાતને ટીમમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવા માટે એ લડશે, ઝઝૂમશે અને કંઈક સારું કરશે. એટલે આઈ થિંક ઇટ્સ અ ગુડ ધીસ થિંગ ટુ બેટ અપોન, અને કદાચ એવો ચેન્જીસ આવી શકે છે. જ્યાં સુધી બેટિંગ લાઇનઅપનો સવાલ છે, દિનેશ કાર્તિક કદાચ એકાદ મેચમાં ફેલ કર્યો છે, ઇઝ અ વેરી ગુડ બેટ્સમેન, ઇઝ ઇન વેરી ગુડ ફોર્મ, લાસ્ટ સિઝન સુધી ખૂબ સારું રમ્યો છે, અને આઈ થિંક ઓલ શુડ વર્ક વેલ ટુમોરો, લેટ્સ સી. તો શોર્ટ ફોર્મેટમાં સિનિયર ખેલાડી હોય કે યુવા ખેલાડી હોય, એક ટેમ્પરામેન્ટ ખાસું મેટર કરતું હોય છે, અને આવા ફોર્મેટમાં મેચ બાય મેચ કોઈ પણ ટીમને રણનીતિ બદલતી રહેવી પડે છે. આગળ એવી ટીમની વાત કરીશું જે ચેમ્પિયન્સ લીગ પહેલાં અંડરડોગ મનાઈ રહી હતી, પરંતુ ક્વોલિફાયરમાં અનબીટન રહી ટુર્નામેન્ટની અન્ય ટીમો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. પરંતુ ચેમ્પિયન્સના મહાસંગ્રામમાં હાલ સમય થયો છે એક બ્રેક. आई रस की फुहार हर घर में बहार, आई रस की फुहार हर घर में बहार. लुबी है जहां पानी है वहां, घरेलू पंप में सबसे आगे, बिजली की कम खपत, 5-star रेटिंग के साथ, 70 से अधिक देश इस पर भरोसा करते हैं. लुबी पंप्स. मम्मा गार्लिक ब्रेड बनाओ ना. खुशी से खुशी से खुशी गार्लिक मैजिक से हमने गार्लिक ब्रेड बनाओ. गार्लिक, चिली फ्लेक्स, ऑरेगानो और पार्सली से बना है खुशी गार्लिक मैजिक. बस बटर में मिलाओ, ब्रेड में लगाओ और एक मिनट में गार्लिक ब्रेड तैयार. मिलाओ लगाओ खाओ खुशी से तो आज अपनी खुशी से क्या बनाया. खुशीज ને આ છે અમારી કોલોનીની મિસિસ હાઈફાઈ, એટલે કે મિસિસ સ્માર્ટ. પણ આ વખતે ખરીદી દીને એમણે ભૂલ, નવું વોટર હીટર ખરીદી ને. સોલર છે, પણ જ્યારે આ સ્માર્ટનેસ પર વાદળો ઘેરાઈ જશે અને લાંબુ બિલ આવશે પછી ખબર પડશે. સ્માર્ટ વિચારવાથી ખુશીઓ પર કોઈ દિવસ વાદળ ના ઘેરાય. લાંબુ જીવન અને કિફાયતી ભાવ, દર મોસમમાં દે ગરમ પાણી, દરેક ઘર માટે રેડ રિંગ સોલર વોટર હીટર છે સ્માર્ટ ચોઈસ. ગજાનંદ ગુલાબ જાંબુ, તહેવારોમાં ઉમેરે સ્વાદનો આનંદ. કિટી પાર્ટી હોય કે બર્થડે પાર્ટી, પ્રસંગ હોય કે ઉત્સવ, ફટાફટ બનતા સૌને ગમતા ગજાનંદ ગુલાબ જાંબુ. મહેમાન હોય કે તહેવાર, ઈચ્છાનો મીઠો વ્યવહાર, ગજાનંદ ઇન્સ્ટન્ટ મિક્સ, ચટણી ગોટા, ડાકોર ગોટા, નાયલોન ખમણ, ઇડલી અને ગુલાબ જાંબુ. તો ચેમ્પિયન્સ લીગના મહાસંગ્રામમાં ફરીથી આપનું સ્વાગત છે. તો ચેમ્પિયન્સ લીગની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની ઓટાગા વોલ્સ ટુર્નામેન્ટની અંડરડોગ ટીમ હતી, પરંતુ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં અનબીટન રહેલી આ ટીમે ટુર્નામેન્ટની અન્ય ટીમો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે, જેમાં પહેલી ટીમ છે આઈપીએલ 6ની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ. આવતીકાલે ઓટાગો અને ઇન્ડિયન્સ મોટેરામાં ટકરાશે, જેમાં સૌથી વધુ દબાણ મુંબઈ ઇન્ડિયન્સ પર રહેશે. ઓટાગોની ઓપનિંગ મેચમાં ઇન્ડિયન્સ સાથે ટક્કર. શું ક્વોલિફાયરની અનબીટન ઓટાગો ઇન્ડિયન્સને પડશે ભારે? ઓટાગો સામે ઇન્ડિયન્સની થશે અગ્નિ પરીક્ષા. મોટેરા પર ઇન્ડિયન બીજી પુલ મેચ રમશે સામે ટુર્નામેન્ટની અંડરડોગ ટીમ ઓટાગો વોલ્ફ્સ.
चैम्पियंस लीग ना क्वालिफाइंग राउंड पहला आ टीम अंडरडॉग मनाई रही थी, परंतु क्वालिफाइंग मा मैकुलम एंड कंपनीए अनबीटन रहीने टूर्नामेंट नी खतरानी घंटड़ी वगाड़ी दीधी छे, खास करीने मुंबई इंडियंस माटे, केम के ओपनिंग मैच मा मुंबई राजस्थान सामे हार्यु छे। तो बीजी तरफ ओटागो क्वालिफाइंग राउंड मा बे सब कॉन्टिनेंट टीम अने आईपीएल टीम सनराइजर्स ने हरावी चुकी छे। टीम बन्ने डिपार्टमेंट मा स्ट्रॉंग छे, खास करीने मैकुलम ब्रदर्स शानदार फॉर्म मा छे। आ सिवाय बेटिंग लाइनअप मा इयान बटल नी हाजरी थी टीम नो मिडल ऑर्डर्स पण स्ट्रॉंग छे। मिडल ऑर्डर मा हाशिम रुदरफोर्ड अने रेयान दत्त सेट थी टीम नो मिडल ऑर्डर सखत स्ट्रॉंग छे। सब कॉन्टिनेंट विकेट पर जो ओटागो सामे सौथी वधु मुश्केली होय तो ते छे स्पिनर फ्रेंडली विकेट, परंतु मरिन्स अने फैजलाबाद सामे आ टीम स्पिनर्स ने सारी रीते फेस करी चुकी छे। तो सनराइजर्स सामे अमित मिश्रा जेवा टॉप क्लास स्पिनर सामे पण सारी रीते रमी चुकी छे। इंडियंस अने वॉल्स नी सरखामणी मा इंडियंस स्ट्रॉंग टीम छे, परंतु वर्तमान प्रदर्शन नी वात करिए तो ओटागो नो हाथ ऊपर छे। मोटेरा पर ओटागो चैम्पियंस लीग ना मेन राउंड ना अभियान नी शुरुआत करशे। अहीं साइकोलॉजिकल दबाण मुंबई इंडियंस पर रहेशे, केम के रॉयल्स सामे टॉप ऑर्डर बैट्समैन फ्लॉप रहा, तो त्यार बाद टीम नी स्टार बॉलिंग लाइनअप 144 रन ना टारगेट ने डिफेंड ना करी शकी। राजस्थान सामे नी ओपनिंग मैच पहला ओटागो ने इंडियंस नी मैच एक तरफी लागती हती, परंतु हवे इंडियंस पर जीत नू खातु खोलावानू दबाण वधी गयू छे। तो मुंबई इंडियंस ना मुकाबला पहला ओटागो वोल्स तैयारी में लागी गई छे। क्वालिफायर में बे सब कॉन्टिनेंट टीम अने आईपीएल नी टीम ने हराव्या बाद वोल्स नो आत्मविश्वास मजबूत छे। तो राजस्थान रॉयल्स सामे मुंबई हार्या बाद मोटेरा पर रमानारी मैच में खरी अग्नि परीक्षा थशे। प्रवीण मकवाणा, जीएसटीवी, अमदावाद। अमित जी, ओटागो वोल्स चैम्पियंस लीग पहला आ टीम एक अंडरडॉग टीम हती, बीजी तरफ जो एना बीजा मुकाबला नी वात करीए इंडियंस सामे छे, आवती काले मोटेरा पर रमाशे। इंडियंस पर खातू खोलावानुं दबाण छे, बन्ने डिपार्टमेंट मां दबाण छे, बेटिंग के पछी बॉलिंग। आ टीम बे सबकॉन्टिनेंट टीम अने आईपीएल आईपीएल नी सनराइजर्स टीम ने हरावी चूकी छे। हाथ अत्यारे ऊपर कही शकाय मुंबई माटे कमबेक करवुं आसान नथी। सी बेसिकली 2020 ना फॉर्मेटमां कोई पण टीम ने आपणे चैम्पियन छे एम मानीने ચાલવું એ જ એક ખાસ ભૂલભરેલી વાત કહી શકાય, કારણ કે કઈ અંડરડોગ ટીમ કયા દિવસે એના ફૂલ ફોર્મમાં રમે અથવા તો ખૂબ સારી રીતે રમે અને તેને પરાસ્ત કરે કંઈ કહેવાય નહીં। એટલે ગઈકાલે જે રીતના આપણે મેચ જોઈ અને જે આવતીકાલે મેચ આપણે અમદાવાદમાં થવાની છે પ્રમાણે, તો તમે જુઓ તો અત્યારે પ્રેશર છે મુંબઈ ઇન્ડિયન્સની ઉપર, એટલા માટે કે એક તો ઓટાગોની જે ટીમ છે, આ જે ટીમ છે એ પહેલાં એમ હતું કે ભાઈ આ તો સામાન્ય ટીમ છે, કંઈ પણ નહીં, ગમે તે રીતે એનો સામનો કરીશું, પણ ત્રણ ત્રણ ટીમોને પછાડીને આવતીકાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે જ્યારે રમવાના છે ત્યારે એમ થાય કે મુંબઈ ઇન્ડિયન્સ જો આવતીકાલની મેચ હારી જાય તો શું, એટલે આ જે દબાણ છે, કારણ કે પહેલી મેચ રાજસ્થાન રોયલ્સની સામે તેઓ સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર હાર્યા છે, હવે સરદાર પટેલ સ્ટેડિયમ પર કાલે મેચ છે, અને જો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ કાલે અહીંયા હારે તો એક અપસેટ સર્જાઈ જાય, એટલે દરેકે દરેક રીતે, ચાહે સચિન તેંડુલકર હોય, ચાહે રોહિત શર્મા હોય, ચાહે પ્રજ્ઞાન ઓઝા હોય, ચાહે હરભજન હોય, આ દરેકે દરેક ઉપર એક પ્રેશર છે, એક દબાણ છે કે કઈ રીતે આવતીકાલની મેચ જીતવી, અને જે રીતે મેકમિલનની જે ટીમ છે એણે જે અત્યાર સુધી જે એક પછી એક સક્સેસ મેળવી છે અને ત્રણ ત્રણ ટીમોને જ્યારે હરાય છે સનરાઈઝર સાથે, તો આઈ થિંક આવતીકાલની મેચમાં એને લાઇટલી લેવાની ભૂલ, કદાચ સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીઓ જે ટીમમાં રમતા હોય તો એ તો કરશે નહીં જ। અને આઈ એમ વેરી શ્યોર કે જે રોહિત શર્મા સ્ટ્રેટેજી બનાવશે એ સ્ટ્રેટેજી સચિન તેંડુલકરને કન્સલ્ટ કરીને બનાવશે, કારણ કે એવું કહી શકાય કે ઓટેગોની આ ટીમ એ આવતીકાલે પણ જો કદાચ ત્રણ મેચ જીતી છે અને ફરી એ ચોથી જીતી જાય તો એક મોટો અપસેટ થઈ જાય, જેમ રાજસ્થાન રોયલ્સે ત્યાં આગળ જે જાળવી રાખ્યું કે ભાઈ અનબીટન ગ્રાઉન્ડ ઉપર અનબીટન રહ્યા, એ રીતે કદાચ જો આ ત્રણ મેચો જીતેલી ટીમ ચોથી મેચ પણ જીતવામાં સફળ થાય તો શું, એટલે શક્યતાઓ બધી જ છે, એવું માનવાને કોઈ કારણ નથી કે સચિન તેંડુલકર અથવા તો રોહિત શર્મા જેવા સ્ટાર ખેલાડીઓ હોવાથી એ ટીમ બહુ જ મજબૂત બની જાય અને હંમેશા જીતે એવું માનવાની જરૂર નથી। બીજી બાજુ આ ટીમ છે એને હળવાશથી લઈ શકાય એમ નથી, T20માં કોઈ પણ ટીમ કોઈ પણ બોલર અથવા તો કોઈ પણ બેટ્સમેનને હળવાશ નહીં,
ગઈકાલે જે રીતે આપણે સંજુ સેમસનની બેટિંગ જોઈ, એટલે કયો સ્ટાર ક્યારે મોટો સ્ટાર બની જાય એ કાલે ખબર પડે. એટલે જ્યારે મેચ ઉપર ઉતરે ત્યારે, એટલે હું માનું છું તો પ્રેશર, યસ, એના ઉપર મુંબઈ ઇન્ડિયન્સ ઉપર પ્રેશર એ છે કે એમને જીતનું ખાતું ખોલવું છે. દે વોન્ટેડ ટુ ઓપન ધર એકાઉન્ટ, અને એ ઓપન એકાઉન્ટ કરવા માટે ઓટેગોની ટીમ એમને મળી છે. હવે ઓટેગોની સામે ગમે તેમ કરીને આવતીકાલે મેચ જીતવાની કોશિશ કરશે, અને એ જીતવી ત્યારે જ શક્ય બને જ્યારે તમે સારી રીતે બેટિંગ કરી શકો, સારી રીતે તમારી બોલિંગ કરી શકો. બીજી એક ખાસ વાત, આજે વરસાદ પડ્યો છે, કાલે મોટેરાની પીચ ઉપર થોડીક મૂવમેન્ટ મળે અથવા તો થોડી જે પરિસ્થિતિઓ વાતાવરણને કારણે ઊભી થાય એનો લાભ કઈ ટીમ લે છે અથવા તો કઈ ટીમ પહેલાં બોલિંગ કરે છે એ લે છે એની ઉપર પણ આધાર છે. એટલે કાલનો ટોસ પણ એટલો જ ક્રિટિકલ અને એટલો ક્રુશિયલ રહેશે કારણ કે આજે વરસાદ પડ્યો છે. લેટ સી, આઈ મીન અત્યાર સુધીનું જે વાતાવરણ સર્જાયું છે એ વાતાવરણમાં તો કાલે એક અમિતજી, કાલે જે આજે વરસાદ પડ્યો છે તેનું એડવાન્ટેજ કઈ ટીમ ઉઠાવશે એ કાલ પર નિર્ભર કરશે. પરંતુ જો અહીંયા એક મુંબઈ ઇન્ડિયન્સ પર દબાણ છે, પરંતુ એક સૌથી વધુ પ્લસ પોઈન્ટ મુંબઈ ઇન્ડિયન્સનો એડવાન્ટેજ એ માનીશ કે જોન રાઇટ ટીમના કોચ છે, જોન રાઇટ ન્યૂઝીલેન્ડના છે અને ન્યૂઝીલેન્ડના તમામ પ્લેયર્સથી વાકેફ છે, તેની પ્લસ અને માઇનસ પોઈન્ટથી વાકેફ છે. તો એ સૌથી મોટો એડવાન્ટેજ ઓટાગો સામે મુંબઈ ઇન્ડિયન્સને રમશે. તમે એ ચોક્કસ વાત કરી, પણ જ્યારે કોચ હોય અથવા તો જે કોઈ સિક્રેટ્સ હોય, એ સિક્રેટ્સ તો હું નથી માનતો કે જોન રાઇટ જેવો બહુ જ મહાન કોચ એવા કોઈ શેર કરે, પણ એટ ધ સેમ ટાઈમ યસ, પ્લેયર્સની જે વીકનેસ છે કે ભાઈ આ ઓફ સ્ટમ્પ ઉપર ઓછું સારું રમી શકે છે, આ લેગ સ્ટમ્પ ઉપર અથવા તો ઓવરપીચ દડામાં સારું રમી શકતો નથી અથવા તો શોર્ટ પીચમાં આની એ નબળાઈ છે, એ મોટાભાગે કહી શકાય ખરું. પણ તે છતાંય એ બધું કહેવા છતાં બોલ બેટ ઉપર આવે છે કે નહીં, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ જો બોલની મૂવમેન્ટમાં થોડો કાલે ફેર પડ્યો દેન ઇટ્સ અ પ્રોબ્લેમ ફોર ધેમ. અધરવાઇઝ તમે કહ્યું એ પ્રમાણે સ્ટ્રેટેજી જાણીએ આપણે કે ભાઈ આ રીતે આમ રમે છે, પણ જો બોલર તમારા એ રીતની બોલિંગ ન કરી શકે અથવા તો એ રીતનું પરફોર્મન્સ ના આપી શકે દેન વોટ. સો હેટ્સ ઓફ કે બધી જ વસ્તુ જાણતા હોવા છતાં પણ એ સ્ટ્રેટેજી ત્યાં આગળ ત્યારે જ કામ લાગે જ્યારે એ બેટ્સમેનો આઉટ થાય અથવા તો તમારી સ્ટ્રેટેજી પ્રમાણે એ બેટ્સમેનો રમે અને પોતાની વિકેટ ફેંકે. ખાસ કરીને એવું બની શકે કે બોલર્સ જે છે એ બોલર્સની સ્ટ્રેટેજી ખ્યાલ આવે કે ભાઈ આ હી ઇઝ અ વેરી ક્વિકર, આના આઉટસ્વિંગ સારા થાય છે, આના ઇનસ્વિંગ સારા થાય છે, એટલે એ રીતે થઈ શકે હું માનું છું ત્યાં સુધી. તો અમે બેટ ત્રણ ક્વોલિફાઈંગ મેચ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જીતી ગઈ છે અને સ્ટ્રેટેજીની જો વાત આવે તો જોન રાઇટ એક એડવાન્ટેજ રહે છે મુંબઈ ઇન્ડિયન્સ માટે. હવે જોવાનું રહેશે કે આવતીકાલે મુંબઈ ઇન્ડિયન્સનું આ એડવાન્ટેજ આ વરસાદી વાતાવરણ વચ્ચે કેટલું કામ લાગે છે અને શું મુંબઈ ઇન્ડિયન્સ જીતનું ખાતું ખોલાવવામાં સફળ રહે છે કે પછી બેક ટુ બેક ઓટાગો ચોથી મેચ જીતે. સમગ્ર મુદ્દે જીએસટીવી સ્ટુડિયોમાં ચર્ચા કરવા આવ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચેમ્પિયન્સના મહાસંગ્રામમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જીએસટીવી. નમસ્કાર. ચકલે ઇન્ડિયામાં આવતીકાલે તમે શીખશો ઓરિએન્ટલ બાસ્કેટ અને ગોરમો રિંગ પ્લેટર. જુઓ ચકલે ઇન્ડિયા, સ્પોન્સર્ડ બાય વાઘ બકરી ચા. ઉઘડતા મુક્તિના દ્વાર, ગુડ આધ્યાત્મિક રહસ્યોને ઉકેલતા સમર્થ શબ્દો, આત્મજ્ઞાન, સર્વ દુઃખોથી મુક્તિ, સદ્ગુરુ પ્રત્યેની ભક્તિ, શ્રીમદ રાજચંદ્રજીના અપ્રતિમ યોગ બળે, સરળ ભાષા અને સચોટ શૈલીથી સાધકોને આનંદ સાગરમાં લીન કરતા પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈ અંતર જાગરણમય જીવન તરફ પ્રયાણ કરવા સૌને આમંત્રે છે.